કેમ છો મિત્રો, મજામાં ને? મિત્રો, આજે આપણે રીઝનિંગની અંદર રિપીટ સેરીઝને લગતા કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન જોવા માટે જઈ રહ્યા છું. આશા રાખું છું કે આ વિડિયો આપ અંત સુધી જોશો તો કોઈ પણ એક્ઝામની અંદર જ્યારે આ રિપીટ સેરીઝને લગતા કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો આમ ચપટી વગાડતા એનો આપ ઉકેલ મેળવી શકશો. તો હું બાબુ પટેલ આપ સર્વને એજ્યુસફરની યુટ્યુબ ચેનલમાં આવકારું છું. મિત્રો, આપે હજી પણ જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરો, બાજુની અંદર બે લાઇકોન આવશે એ બે લાઇકોન ઉપર આપ ક્લિક કરશો તો જ્યારે પણ નવો વિડીયો અમે અપલોડ કરીશું ત્યારે આપના મોબાઈલની અંદર નોટિફિકેશન મળશે. તો જોઈએ આપણે રિપીટ સેરીઝને લગતા કેટલાક સોલ્યુશન. તો મિત્રો, રિપીટ સેરીઝની લગતા સોલ્યુશનની અંદર પહેલા પ્રકારનો જે પ્રશ્ન છે એ કેટલાક રિપીટ થતા હોય એવા, દાખલા કે કોઈ સિરીઝ હોય એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ, આ પ્રકારની સિરીઝને લગતા પ્રશ્નોનું પુનરાવર્તન થતું હોય, રિપીટ થતા હોય છે. તો આપણે એની ઉદાહરણ દ્વારા સમજીએ પહેલી મેથડ. મિત્રો, અહીંયા આગળ એક દાખલો લખ્યો છે. તો આવા પ્રકારનો જ્યારે પણ આવા પ્રકારનો પ્રશ્ન પૂછાતો હોય છે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, જે એના વિકલ્પો આપ્યા હોય છે વિકલ્પોથી શરૂ કરતા હોય છે. તો મિત્રો, ક્યારે પણ વિકલ્પો સીધાના ઉપયોગ કરી અને આ રિપીટ સેરીઝની અંદર ક્યારે એનો ઉપયોગ કરવાનો, એકદમ સિમ્પલ છે. હમણાં તમે આમ ચપટી વગાડતા દાખલો ગણી શકશો. આનો સીધો વિકલ્પ તરીકે સીધો વિકલ્પનો ક્યારે આની અંદર ઘણા લોકો શું કરતા, જે જ્યાં જ્યાં ગેપ દેખાય છે ત્યાં આગળ આમાંથી વિકલ્પ મૂકી અને પ્રયત્ન કરતા હોય છે, પણ એવો કોઈ કરવાની જરૂર નથી. મિત્રો, આમ જોઈશું આપણે. તો પહેલાં આપણે ગણી દેવાના શબ્દ અક્ષરો કેટલા છે અહીંયા આગળ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર, તો બાર થયા. તો બાર અક્ષર છે, એનો મતલબ એમ થયો કે ત્રણ ગુણ્યા ચાર હોય અથવા ચાર ગુણ્યા ત્રણ હોય, એનો મતલબ શું, જોડ બનાવવાની, કાં તો કોઈ ત્રણની ચાર જોડ બને અથવા ચારની ત્રણ જોડ બને. તો પહેલા આપણે ત્રણની ચાર જોડો બનાવીએ. જુઓ, આ એક બે અને ત્રણ, એક બે અને ત્રણ, એક બે ને ત્રણ, એક બે ને ત્રણ બની ગઈ જોડ. હવે આપણે શું પ્રયત્ન કરવાનો, પહેલી જોડ સાથે જુઓ, ચેક કરો પહેલી જોડ સાથે બીજી જોડમાં કશું સેટિંગ છે. તો વચ્ચે જુઓ શું છે, અહીંયા વચ્ચે વાય, તો અહીંયા વચ્ચે શું છે, વાય, બરાબર. તો એનો મતલબ એમ થયો વાય પછી કઈ સંખ્યા હશે, ઝેડ. તો આના ઉપયોગ કરી પહેલા અને બીજામાં જુઓ, બધામાં જુઓ, અહીંયા એક્સ અને અહીંયા એક્સ, બંને ખાલી છે. અહીંયા આગળ પહેલા અને છેલ્લામાં તમે જુઓ બંનેમાં કોમન છે, પહેલી અને છેલ્લી જોડ કોમન લાગે છે. એનો મતલબ કે પહેલું અને છેલ્લું અને બીજું અને આ જે છે એ બંને આપણે સરખાવશું. જો આ બંનેમાં જુઓ, ચેક કરો, તો અહીંયા આગળ બીજા નંબર ઉપર શું છે, વાય છે. તો અહીંયા શું છે, વાય છે. તો અહીંયા શું નથી, તો આની સાથે જે જોઈશો તો એ અહીંયા આગળ આવશે, અહીંયા અક્ષર આવશે. શું આવશે, અહીં મૂકું છું, નીચે મૂકું છું, ઝેડ. ચલો આ કમ્પ્લીટ થઈ ગઈ. હવે જુઓ વાયના આગળ શું છે, તો વાયના આગળ એક્સ છે. આની સાથે સરખાવ, તો થઈ ગયું એક્સ, અહીંયા એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ. હવે અહીંયા તમે જોઈ શકો છો એક્સ પછી શું છે, અહીંયા વાય છે. તો અહીંયા શું આવશે ભાઈ, આ બંનેનો ઉપયોગ કરીશું, અહીં લખીશું વાય. બસ એક્સ વાય ઝેડ તમને રિપીટ સિરીઝ મળી ગઈ, એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ. તો એક્સ વાય ઝેડ, અહીંયા એક્સ વાય અને અહીંયા ઝેડ. તો જવાબ શું મળે છે, તો ઝેડ એક્સ વાય ઝેડ ઝેડ. તમે જોઈ શકો છો આ જે મેં લખ્યા વચ્ચે એ આમાંથી વિકલ્પ જોવાનો. તો વિકલ્પ કયો આવે છે, તો અહીંયા વિકલ્પ મળે છે સી. છે ને સરળ, તો એક લાઇક તો બને ને. બીજી રીત જોઈએ આની અંદર બીજી રીત. તો મિત્રો, બીજો વિકલ્પ છે અહીંયા આગળ તમારી સામે જોઈ શકો છો. તમને ખબર છે શું કરવાનું છે, પહેલાં આપણે અક્ષરો ગણી નાખો, કેટલા અક્ષર છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ. સોળ થયા, તો સોળની આપણે જોડ બનાવવાની શું, ચાર ગુણ્યા ચાર, ચાર ચારની જોડ બનાવવાની. ચલો ચાર ચારની જોડું, એક બે ત્રણ ચાર બની ગઈ જોડ, એક બે ત્રણ ચાર, અહીંથી આમ એક બે ત્રણ ચાર અને એક બે ત્રણ ને ચાર. હવે આપણે ચેક કરો, જો પહેલા અને બીજી, પહેલી જોડ અને બીજી જોડમાં ચેક કરો તો બંનેમાં શું તમને લાગે છે, અહીંયા અહીંયા ઈજી ઈજી છે. તો એનો મતલબ કે ઈજીની આગળ શું છે, એફ. તો અહીંયા શું આવવાનો છે, અહીંયા વિકલ્પમાં આવશે એફ. હવે તમને ખબર છે કે ઈ એચ એચ એફ ઈજી, તો તમને ખબર પડી કે અહીંયા શું આવવાનું, અહીંયા આ ઈ એફ આવી ગયો આના પ્રમાણે. તો અહીંયા આગળ આવશે એચ, એક જોડ મળી ગઈ અહીંયા. તો અહીંયા આગળ પેટર્ન બને છે મિત્રો, એચ એફ ઈ જી, આ પ્રકારની જોડ બને છે. જુઓ એચ એફ ઈ જી, એચ એફ ઈ જી. તો એચ અહીંયા આગળ આવશે એફ ઈ જી. અને હવે જો આ ત્રણ વસ્તુઓ તમને આપેલી છે, એચ એફ ઈ અને અહીંયા શું આવવાનું, તો અહીંયા આગળ આવશે જી. તો આપણને જવાબ શું આવે છે, એક તો એફ આવ્યો,
પછી એચ આવ્યો પછી એફ આવ્યો અને છેલ્લે શું આવ્યો જી આ પ્રકારનો જવાબ આવે છે તો એ પ્રકારનો જવાબ કયા વિકલ્પમાં છે તમે જોઈ શકો છો એ વિકલ્પમાં બસ એકદમ સરળ છે થોડું માઇન્ડ લગાવવાનું છે મિત્રો તમે સરળતાથી એકદમ લખી શકશો મિત્રો હવે ત્રીજો વિકલ્પ તરફ જોઈએ છે બસ તમને તમારી પાસે અહીંયા એક સંખ્યાઓ આપેલી છે એબીસીડીના ક્રમ આપેલા છે હવે એ ક્રમને તમને ખબર છે શું કરવાનું છે કાઉન્ટ કરવાનું છે કાઉન્ટ કરીશું આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ આમાં પણ સોળ થયા તો સોળ થાય ત્યારે ચાર ચારની ચાર જોડો બનાવવાની ચાર ચાર આવતા હોય એવા ચલો આ પહેલી જોડ એક એક બે ત્રણ બીજી પહેલી બીજી ત્રીજી ચોથી અને એક બે ત્રણ ચાર થઈ ગઈ ચાર જોડો બની ગયા હવે મિત્રો આપણે જોવાનું છે તમે અહીં જોઈ શકો છો છેલ્લે શું આપ્યા છે અહીંયા ચેક કરો આની અંદર થોડુંક મિત્રો સમજવું પડશે છેલ્લે સી અને ડી છે તો તમે અહીં જોઈ શકો છો બી સી તમને અહીંયા બી સી કોમન દેખાય છે અહીં જુઓ આમાં એ આ જોડમાં ચેક કરો બી અને સી તો છેલ્લે શું લાગે છે ડી તો અહીંયા આગળ આવશે ડી ડી આવી ગયો હવે અહીંયા સી છે અહીંયા પણ સી છે બરાબર તો અહીંયા આગળ સી પછી શું આવશે ડી તો અહીંયા પણ ડી આવશે રિપીટ સીડનો ઉપયોગ કરી છે આપણે અહીંયા હવે તમને ખ્યાલ આવી ગયો છે એ બી ખાલી જગ્યા છેલ્લા સાથે જુઓ બીના પછી શું આવવું જોઈએ સી અને ડી આવવા જોઈએ તો અહીંયા પણ શું આવશે અહીંયા આગળ આવશે સી આના આધારે હવે તમે આ પહેલા સાથે છેલ્લાને સરખાવો તો શું અહીંયા શું ખૂટે છે તો આ જે ખાલી જગ્યા રહી ત્યાં શું આવવું જોઈએ એ હજી શું બાકી રહ્યું અહીંયા આ બાકી રહ્યું બે વસ્તુ તો અહીંયા શું આવશે પહેલા અહીંયા એ આવશે એ પછી બી આવવો જોઈએ એ બી સી ડી એ અહીંયા આવશે બી સી ડી તો શું શું જવાબમાં આવ્યો આપણે કહો જવાબની અંદર અહીંયા શું લખ્યું આપણે વિકલ્પ ખાલી જગ્યા માટે શું લખવાનું સી પછી એ પછી ડી પછી બી ડી એ આવા પ્રકારનો વિકલ્પ તમારે જોવાનો છે વિકલ્પમાં સીધા નહીં જોવાનું હવે વિકલ્પ ચેક કરો કયો વિકલ્પ આવ્યો તો તમને ખ્યાલ આવી ગયો ફટાક દઈને સી બસ એકદમ ઇઝી છે મિત્રો રિપીટ સિરીઝની અંદર એને જ આખી નાખી સિરીઝનું પુનરાવર્તન થાય જો ચાર ચારના જૂથમાં એ બી સી ડી એ બી સી ડી એ બી સી ડી એ બી સી ડી સીધા ડાયરેક્ટ વિકલ્પનો ઉપયોગ નથી કરવાનો હા ક્યારેક ક્યારેક સીધો વિકલ્પનો પણ ઉપયોગ થશે એવો પણ આપણે આના પછીની મેથડમાં જવાનો જોઈશું મિત્રો ચોથા વિકલ્પ તરફ જઈએ છીએ અહીંયા આગળ ફરી પાછા કાઉન્ટ કરી દઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ વીસ થયા તો વીસના ભાગ પડે ચાર ગુણ્યા પાંચ અથવા પાંચ ગુણ્યા ચાર પણ આપણે ચારની સિરીઝ પ્રમાણે પાંચ ભાગ પાડવાના છે તો ભાગ પાડીશું જો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ અને ચાર હવે મિત્રો આપણે તમે ધ્યાનથી જોશો તો પહેલા નંબરની સિરીઝ સાથે ચેક કરો પહેલા સાથે આ તમે આ બંનેમાં જુઓ બંનેમાં એક જેવું તમને રિપીટ થતું નથી કોમન નથી લાગતું કશું જ એ લાગે છે પણ અહીંયા એ નથી અહીંયા બી છે એટલે રિપીટ થતું નથી તો બીજા સાથે ચેક કરો એ એ છે અહીંયા અહીંયા એ બી છે એની સાથે થતું નથી હવે ચેક કરવા પ્રયત્ન કરીએ આની જોડ સાથે થોડીક શક્યતા લાગે છે ચેક કરો જો એ અને બીની વચ્ચે શું હોવા જોઈએ એ હોવા જોઈએ તો તમને ખબર પડી કે અહીંયા શું આવશે એ આવશે ખ્યાલ આવી ગયો ભાઈ જો આની સાથે આ જોડ પહેલી જોડ સાથે ત્રીજી જોડ સેટ થઈ બરાબર હવે શું કરીશું પહેલી જોડમાં શું ખૂટે જુઓ બી પછી શું હોવું જોઈએ સી હોવું જોઈએ તો અહીંયા લખી દઈએ સી હવે થોડુંક કન્ફ્યુઝન છે મિત્રો પહેલો જવાબ આવે છે સી અને પછી આનો જગ્યા છોડી દઉં છું હું આમાં કોઈ છે નહીં અહીંયા ફરી પાછો જવાબ આવે છે એ અને ફરી પાછો આવે છે વિકલ્પના આધારે આપણે પકડીશું અને આ બંને વચ્ચે કોઈ એવી સંખ્યા હશે કે જે બંનેમાં એક જેવી હશે નથી તો સિરીઝમાં આપણે હવે વિકલ્પનો ઉપયોગ કરીને જવાબ લખવા પ્રયત્ન કરીશું તો સી પહેલામાં સી આવતો એવા વિકલ્પો કયા કયા એક તો આ અને બીજો કયો એ આ બે બે વિકલ્પો જવાબ આપતા હોય એવા છે હવે શું ચેક કરવાનું છે બંનેમાં કોમન શબ્દ બંનેમાં એક જેવો જવાબ આવતો હોય એવો જવાબ કયો છે એટલે જો અહીંયા એ છે અહીંયા સી છે એટલે આ તો આવે નહીં હવે વાત થઈ ગઈ આની જો બી બી તો જવાબ શું આવી ગયો સી
તો અહીંયા શું લખીશું અહીંયા લખીશું આપણે બી અને અહીંયા પણ લખીશું બી ક્યારેક ક્યારેક આ રીતે વિકલ્પનો ઉપયોગ કરી શકાય કન્ફ્યુઝન વાળો હોય ત્યારે બાકી એકદમ સરળ છે હજી આપણે આના પછીની બીજી મેથડ તરફ જઈએ છીએ મિત્રો હવે થોડું આ ઉદાહરણ છે થોડુંક એમાં કન્ફ્યુઝન જેવું છે થોડું સમજજો વ્યવસ્થિત આવા પ્રકારના વિકલ્પો હોય ત્યારે શું કરવું અથવા આવા પ્રકારના શું કરવાનું જો ગણી લઈએ પહેલા કાઉન્ટ કરી દો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો પંદર આયા તમને ફટાક દઈને ખ્યાલ આવી ગયો ત્રણ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા ત્રણ તો આપણે ત્રણ ત્રણની પાંચ જોડો બનાવવા પ્રયત્ન કરીએ ચલો બનાવીએ જોડ પહેલી જોડ બીજી જોડ ત્રીજી જોડ ચોથી જોડ અને પાંચમી જોડ તમે જોશો પહેલામાં અને બીજામાં કંઈ કોમન છે નથી નથી ચલો કશું મેળ પડતો નથી પહેલા છેલ્લે અહીંયા બી છે અહીંયા નથી ચલો આની આગળના સાથે સરખાઈએ વચ્ચે બી હોય એવું તો વચ્ચે પણ બી નથી અહીંયા કંઈ ખબર પડતી નથી આમાં નામાં જુઓ એમાં પણ ખ્યાલ નથી આવતો તો મિત્રો અહીંયા આગળ આપણે ત્રણ ત્રણની પાંચ જોડો બનાવી હવે આમાંથી જવાબ મળતો નથી આ આપણે મેથડનો ઉપયોગ કર્યો આપણે ત્રણની પાંચ જોડો બનાવી તો એમાં નથી આવતો શું કરવાનું હવે તો મિત્રો હવે પાંચની ત્રણ જોડો બનાવી જોજો ચેક કરજો એક બે ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ થઈ ગયા થઈ ગયા ચલો ચેક કરો પહેલામાં શું છે એ છે તો અહીંયા એ છે છે ચલો અહીંયા ખાલી જગ્યા બી છે છે ચલો તો શું કરશું હવે એના સાથે કોઈ સેટ થયું નહીં હવે અહીંયા છેલ્લે શું છે એક સી તો અહીંયા શું છે સી તો અહીંયા શું આવશે ભાઈ અહીંયા આવશે સી હવે હવે જુઓ અહીંયા આવી ગયું તો અહીંયા શું આવશે આગળ કહો અહીંયા આના સાથે સરખા હોય આની સાથે તો અહીંયા આગળ આવશે જુઓ સી આવી ગયા આ બીજા સી લખ્યા હવે અહીંયા શું હશે કહો આની સાથે જુઓ તો અહીંયા આવશે બી અહીંયા આગળ આવશે શું આની સાથે સરખાઓ તો અહીંયા આગળ આવશે એ અને આની સાથે સરખાઓ તો અહીંયા આવશે એ તો એ એ બી સી સી જુઓ એ એ બી સી સી બસ એ જ રીતે અહીંયા આગળ પણ શું કરશું કહો એ એ બી સી સી તો શું આવ્યો જવાબ કહો પહેલાનો જવાબ આવ્યો પહેલામાં શું વિકલ્પમાં આવ્યો એ સી પછી અહીંયા એ સી પછી એ બી એ સી એ સી એ બી એ સી એ સી એ બી આવે એવો વિકલ્પ કયો છે તો કે ડી બસ છે ને સરળ તો મિત્રો એક લાઇક તો બને જ કોમેન્ટ અને લાઇક આપવાના કોઈ પૈસા થતા નથી આગળની મેથડ તરફ જઈએ મિત્રો હવે એ મેથડ કેવા પ્રકારની છે તમને સમજાવી દઉં હવે મેથડ આ પ્રકારની છે દાખલા કે એક બે ત્રણ બે ત્રણ એક ત્રણ એક બે આ પ્રકારની પેટર્ન ઉપર આધારિત હવે વિકલ્પો તરફ આપણે જઈએ છીએ તો મિત્રો હવે આપણે થોડી પેટર્ન બદલાણી છે પહેલાં કાઉન્ટ કરી દઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો પંદર છે તો તમને ખ્યાલ જ છે ત્રણ ગુણ્યા પાંચ પાંચ જોડો બનાવીએ ત્રણ ત્રણની એક બે આ ત્રણ આ ચાર હવે આપણે ચેક કરવાનું છે આપણે પેટર્ન શું હતી એક બે ત્રણ પછી બે ત્રણ એક અને હતી એ ત્રણ એક અને બે એ પ્રકારની ચલો વાય ઝેડ છેલ્લે છે છેલ્લામાં છેલ્લે વાય ઝેડ હોય એવું કંઈ છે નથી ચલો આમાં પણ નથી ચલો આમાં સેટ થાય છે ચલો પહેલી સાથે બીજું ત્રીજી અને ચોથા સાથે સરખાવો ચલો આ બંને સાથેનો કોઈ સંબંધ હોય એવું લાગે છે આપણે અહીંયા આગળ જુઓ તો અહીંયા શું હશે કહો એક્સ અહીંયા ઝેડ છે તો અહીંયા શું હોઈ શકે અહીંયા વાય હોઈ શકે તો અહીંયા લખીશું આપણે વાય એક્સ વાય ઝેડ તો અહીંયા શું હશે પહેલાં કહો એક્સ એક્સ વાય ઝેડ ચલો હવે આ સાથે કોમન થાય છે તો શું આવશે કહો તો અહીંથી શું એક્સ વાય ઝેડની ત્રણ પેટર્ન વપરાય છે એક્સ વાય ઝેડ તો અહીંયા એક્સ એક્સ અને એક્સ અને વાય તો વપરાઈ ગયા તો અહીં શું આવવાનું છે કહો વાય જો પેટર્ન શું હતી આપણે એક બે ત્રણ પછી શું આવતી હતી બે ત્રણ એક આ પ્રકારની પેટર્ન છે તો અહીં શું આવ્યું વાય ઝેડ એક્સ અહીંયા પણ શું આવશે વાય અહીંયા શું વધ્યું કહો તો વધ્યો ઝેડ બસ વિકલ્પમાં શું શું આવ્યું કહો એક્સ વાય ઝેડ વાય વાય તો આ પ્રકારની વિકલ્પ આવતો એવો જોઈ લો કયો છે તો કે છે સી જવાબ આવે સી બસ એકદમ સરળ છે હજી જોઈએ આગળ
મિત્રો આગળ જોઈતી એના જેવી પેટર્ન છે 1 2 3 2 3 1 એક પ્રકારની ચલો શું કરશું પહેલા કાઉન્ટ કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 તો 12 થયા તો 12 ના શું ભાગ પડે 3 ગુણ્યા 4 અથવા 4 ગુણ્યા 3 ગમે તે એક પેટર્નનો ઉપયોગ કરજો પહેલા 3 વાળી પેટર્નનો ઉપયોગ કરીશું તો અહીંથી 3 એક જોડ બીજી જોડ આ ત્રીજી જોડ અને છેલ્લે થઈ ગઈ હવે ચેક કરો પહેલા સાથે પહેલી જોડ સાથે સરખાવો ચલો આનો સંબંધ દેખાય છે તમને પહેલાને અને ત્રીજાને સંબંધ દેખાય છે જુઓ અહીંયા શું છે F G G છેલ્લે છે તો અહીંયા શું હોઈ શકે તો હોઈ શકે અહીંયા આગળ જે વિકલ્પ છે ત્યાં આગળ હોઈ શકે F તો E F G તો અહીંયા પણ શું આવશે કોઈ સંબંધ આવશે અહીંયા આના આધારે શું લખીશું આપણે અહીંયા અહીં લખીશું E તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો છે અહીંયા વચ્ચે શું આવી શકે મિત્રો હજી આની અંદર કદાચ ન ફાવતું હોય તો હવે આપણે આ જે બે વિકલ્પો તમને મળી ગયા એના આધારે તમે લખી શકો પહેલો વિકલ્પ તમને મળી ગયો પહેલામાં પહેલો જવાબની શરૂઆત થતી છે એફ થી વચમાં એક જગ્યા છૂટતી છે અને પછી આવતું હશે ઈ ચલો હવે વિકલ્પો કેટલા છે ચેક કરો એનો મતલબ કે આ બંનેમાં કોમન એક જ અક્ષર આવતો હશે તો જો એફ સી શરૂ થતો હોય માત્ર એક જ વિકલ્પ છે સીધો આ જ મળી જાય છે જો તો અહીંયા શું આવી શકે જી અને અહીંયા હશે જી તો અહીંયા શું આવશે જી અને અહીંયા આવશે જી તો વિકલ્પ આવી ગયો એ આ રીતે વિકલ્પનો પણ ઉપયોગ કરી શકાય હજી જોઈએ એક મિત્રો હવે એવી મેથડની વાત કરશું કે જે તમે આમ જોઈને પણ જવાબ લખી શકો કશું તમારે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર કેવી રીતે દાખલા કે આવો હોય એ બી સી એ બી સી અથવા તો એ એ બી બી સી સી આ પ્રકારની મેથડ હોય અથવા એ એ એ બી 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 સી 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 આ પ્રકારની મેથડનો ઉપયોગ થતો હોય તમે મોઢે જોઈને પણ લખી શકશો એવો એક આપણે વિકલ્પ જોઈએ મિત્રો તમારી સામે દાખલો તમે જોઈને પણ આમ તમને અંદાજ આવી ગયો શું જવાબ આવશે તો દાખલા કે અહીંયા છોડી દીધી છે અહીંયા એમ એમ છે પછી એક એન પછી એક જગ્યા છે જો એમ એમ છે અહીંયા એન એન છે અહીંયા એક છોડીને પછી એન એન છે અહીંયા એક જગ્યા ખાલી છે તો શું આવશે કહો તમને ખબર પડી કે અહીંયા આગળ આના બે બેની જોડ બને છે એમ એમની તો અહીંયા આગળ આગળના ભાગમાં શું આવશે અહીંયા તો તમને ખ્યાલ આવી ગયો અહીંયા આવશે એન અહીંયા આવવાનો છે એન જોડ બનવાની બે બેની જો એન એની બે જોડો બની ગઈ એમની બની ગઈ એનની બની ગઈ એમની બની ગઈ પછી એનની બની ગઈ અહીંયા આવશે એમ અહીંયા છેલ્લે શું આવશે એમ તો જવાબ શું આવ્યો એન એન એમ એમ બસ તમે જોઈને લખી શકો છો જવાબ આવે વિકલ્પ નંબર એ તો મિત્રો એકદમ સરળ છે મિત્રો તમારા માટે પણ એક સવાલ આપતો જાઉં છું તમારે આની સંખ્યા ગણવાની તો તમે સંખ્યાઓ અહીંયા ગણશો તો 12 થશે 12ના ભાગ પડશે 4 તરી 12 અથવા 3 ગુણ્યા 4 તો 3 3ની 4 જોડ બનાવો અથવા 4 4ની 3 જોડ બનાવો ગમે તે બંનેમાંથી એક રીતનો ઉપયોગ થશે એવું બને કે 3 3ની તમે 4 જોડ બનાવો અને જવાબ ન પણ આવે તો શું કરવાનું 4 4ની 3 જોડ બનાવી અને જવાબ મેળવવાનો અને આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે મિત્રો આશા રાખું છું કે તમે જરૂરથી અમને એક લાઇક આપશો જ અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરશો શું ફાયદો થશે તમને શું ફાયદો તમને ફાયદો એ છે કે આ વિડીયો ઘણા મિત્રો સુધી પહોંચે અને એવા વિદ્યાર્થીઓ કે જે ખાસ કરીને કોઈ ક્લાસીસમાં ન જતા હોય એમના માટે આ વિડીયો ઉપયોગી બને અને કદાચ પરીક્ષાની અંદરથી આમાંથી એક પ્રશ્ન પૂછાઈ જાય તો કદાચ એક ગુણ બદલે ઘણા વિદ્યાર્થીઓનું જિંદગી બની જતી હોય છે ઘણા વિદ્યાર્થીઓ એક ગુણ બદલે રહી જતા હોય છે તો એમને 100% ઉપયોગી બનશે આવજો મિત્રો